મિત્રો આજે પચીસ જાન્યુઆરી બે હજાર એકવીસના ડેલી કરંટ અફેર્સ વિથ કોમ્પિટિટ જગ્યા સિરીઝના આ વિડીયોમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે ચર્ચા કરીશું કરંટ અફેર્સમાં કેટલાક મહત્વના સવાલો તેમજ કોમ્પ્યુટરમાં જે આવનારી એક્ઝામના ઉપયોગી થશે એવા કેટલાક અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સવાલો તેમજ કેટલાક મેમારી એકમ વિશે જોઈશું તો મિત્રો આ ચર્ચા સાથે પહેલેથી લઈને અંસોડી જોડાઈ રહેવાનો આગ્રહ રાખશો જેથી કરીને ફ્યુચરમાં આવનારી તમામ એક્ઝામમાં તમને બેનિફિટ થશે અને મિત્રો હજી સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરો અને તમારા ત્રણ મિત્રોને શેર કરો જેથી કરીને વધુને વધુ મિત્રોને અમારી આ સેવાનો લાભ મળી શકે તો મિત્રો આજે શરૂઆત કરીએ કરંટ અફેર્સ પચીસ જાન્યુઆરી બે હજાર એકવીસ તો પ્રથમ સવાલ છે કોના દ્વારા સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વિપનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું તો મિત્રો હાલ એટલે હિન્દુસ્તાન એરોટોનિકોનિક્સ લિમિટેડ એટલે કે સ્માર્ટ એન્ટી એરફેલ વિપન છે જે મિત્રો તમે ઇમેજની અંદર જોઈ શકો છો એક હથિયાર છે મિત્રો તો એના વિશે આપણે જોઈશું સ્માર્ટ એરફેલ વિપનની ડિઝાઇન અને તેનો વિકાસ ઓ દ્વારા હૈદરાબાદમાં આવેલા રિસર્ચ સેન્ટર ઇમારત એટલે કે આરસીઆઈ દ્વારા સ્વદેશી રીતે વિકસાવવામાં આવ્યું છે તો મિત્રો જે છે મિત્રો હૈદરાબાદમાં આવેલા રિસર્ચ સેન્ટર ઇમારત એટલે કે આરસીઆઈ દ્વારા સ્વદેશી એટલે દેશમાં જ વિકસાવવામાં આવ્યું છે આ એકસો પચાસ કેજી વજનનું સ્માર્ટ હથિયાર છે મિત્રો આ એક એકસો પચાસ કેજી વજનનું ખૂબ જ હોશિયાર મિત્રો સ્માર્ટ હથિયાર છે આ હથિયાર કોઈ પણ જગ્યાએથી દુશ્મનોની પ્રોપર્ટી જેવી કે રડાર બંકર ટેક્સી ટ્રેક અને હવાઈ માર્ગને સો કિમી દૂરથી નિશાન બનાવી શકે છે મિત્રો આ એક એવું જોરદાર હથિયાર છે જે મિત્રો સો કિમી દૂરથી પણ જે દુશ્મનો હોય એમના હવાઈ માર્ગને તે નિશાન બનાવી શકે છે અને તોડી શકે છે તમારે ખાસ મિત્રો યાદ રાખવાનું આ મિત્રો ઓડિશામાં આવેલ હાલમાં નિર્મિત હોક એમ કે એકસો બત્રીસ હવાઈ જહાજથી સ્માર્ટ એન્ડ એન્ટી એરફેલ્ડ વિપનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે તો મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું હાલમાં નિર્મિત હોક એમ કે એકસો બત્રીસ હવાઈ જહાજથી આ સ્માર્ટ એન્ડ ડી એરફીલ વીપોનું સફળ પરીક્ષણ કરવામાં આવવી જોઈએ તો મિત્રો તમારે આટલી બાબતો યાદ રાખવાની અને ડીઆરડીઓ દ્વારા કરવામાં આવેલું આ મિત્રો નવમો પરીક્ષણ છે એ પણ તમારી ખાસ યાદ રાખવાનું એક્ઝામની અંદર પૂજાય ડીઆરડીઓ દ્વારા કરવામાં આવેલું આ કેટલામું પરીક્ષણ હતું તો મિત્રો આવશે નવમો પરીક્ષણ આવશે તો તમારે આટલી બાબતો યાદ રાખવાની તો મિત્રો અહીંયા ડીઆરડીઓનો તમે

તો મિત્રો એનું જોઈએ સ્થાપના જોઈએ તો થઈ હતી ઓગણીસો છપ્પનમાં એનું હાર્કવર્ટર આવેલું છે નવી દિલ્હીમાં આવેલું છે તેમનું ચેરમેન છે ડૉક્ટર જી સતીશ રેડ્ડી છે તો મિત્રો તમાર ડીઆર ડીવી છે એટલું યાદ રાખવાનું તમારી આગ જ આવનારી એક્જિમમાં તમને બેનિફિટ થશે હોવી જોઈએ તાજેતરમાં ગેરાજ્યમાં મનરેગા અંતર્ગત કામના દિવસોની સંખ્યા એકસો પચાસ કરવામાં આવી છે તો મિત્રો રાજ્યમાં અંતર્ગત કામના દિવસોની એકસો પચાસ કરવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો જે લોકો છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ એક્ટ અન્વયે મિત્રો આ સો દિવસોની સંખ્યા હતી તે વધારીને એકસો પચાસ કરવામાં આવી છે જે ઉત્તરાખંડની અંદર તો મિત્રો જોઈએ ઉત્તરાખંડ ઉત્તરાખંડ રાજ્ય સરકારે હાલમાં જ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ એટલે કે એમજી એન એટલે કે મનરેગા અંતર્ગત કાર્ય દિવસોની સંખ્યા સોથી થી વધારીને એકસો પચાસ કરવામાં આવી છે એટલે તમારે યાદ રાખવાનું જે સંખ્યા સો હતી તે વધારીને એકસો પચાસ કરવામાં આવી છે જેથી કરીને બેરોજગારીને રોજગારીમાં વધારો થાય એટલા માટે આ સો દિવસની સંખ્યા વધારીને એકસો પચાસ યાદ રાખવામાં આવી છે તો મિત્રો ઉત્તરાખંડ વિશે પણ જોઈએ મિત્રો તમે ઉત્તરાખંડમાં અહીંયા ઈમેજની અંદર જોઈ શકો છો અહીંયા ઉત્તર પ્રદેશની ઉપર ઉત્તરાખંડ આવેલું છે તમે ઇમેજની અંદર એટલે મેપની અંદર જોઈ શકો છો તો મિત્રો ઉત્તરાખંડની સ્થાપના નવ નવેમ્બર બે હજારમાં થઈ હતી કેપિટલ એટલે રાજધાની છે બે રાજધાની છે પ્રથમ છે ઘેરસેન એટલે સમર માટે એટલે ઉનાળા માટેની રાજધાની ઘેરસેન છે અને બીજી રાજધાની દહેરાદૂન છે એટલે શિયાળુ રાજધાની દહેરાદૂન છે એટલે તમારે ખાસ યાદ રાખવાનું ઘેરસેન એ સમર એટલે ઉનાળાની રાજધાની છે અને દહેરાદૂન એ વિન્ટર એટલે કે શિયાળાની રાજધાની છે એટલે કે ઉત્તરાખંડની બે રાજધાની છે એમના સીએમ જોઈએ શ્રેષ્ઠ એ ગોડવામી છે ગોસ્વામી છે અહીંયા એસ આવે છે એટલે સી શ્રેષ્ઠ ગોસ્વામી છે તેના ગવર્નર છે બેબીરાની મૌર્ય છે તો મિત્રો તમારે ઉત્તરાખંડ વિશે આટલી બાબતો યાદ રાખવાની કે આવનારી એક્ઝામમાં તમને બેનિફિટ થશે હવે જોઈએ સવાલ નંબર ત્રણ રાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો મિત્રો રાષ્ટ્રીય બાલિકા દિવસ ચોવીસ જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવ્યો જોઈએ તમે અહીંયા રાષ્ટ્રીય બાલિકા દિવસ જોઈ શકો છો રાષ્ટ્રીય બાલિકા દિવસ છે અહીંયા એનું ઇમેજ છે તો મિત્રો ભારતમાં દર વર્ષે ચોવીસ જાન્યુઆરીને રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે આવે છે રાષ્ટ્રીય બાલિકા દિવસની શરૂઆત બે હજાર આઠમાં માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી એટલે મિત્રો રાષ્ટ્રીય દિવસની હજાર આઠથી થી કરવામાં આવી હતી અને જે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી આટલી બાબતો એમાં યાદ રાખવાની આગળ જોઈએ આ દિવસથી એટલા માટે પસંદ કરવામાં આવે છે કે ઓગણીસો છાસઠમાં માં ઇન્દિરા ગાંધી ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે આ દિવસે સફળ લીધા હતા એટલે મિત્રો સ્વ આપણા ઇન્દિરા ગાંધીએ ઓગણીસો છાસઠમાં ભારતના પ્રથમ સ્ત્રી વડાપ્રધાન તરીકે આ દિવસે શપથ લીધા હતા ને એમની માનમાં એટલે એમની યાદમાં હવે બે હજાર આઠથી ચોવીસમી ચોવીસમી જાન્યુઆરીને રાષ્ટ્રીય બાળકી દિવસ તરીકે એટલે બાળિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભારત એક અભિયાનના રૂપમાં સમાજમાં સમાનતા લાવવા માટે આ શરૂઆત કરી હતી એટલે કે મિત્રો ભારતમાં એક અભિયાનના રૂપમાં સમાજની અંદર જે ભેદભાવ જોવા મળે છે સ્ત્રી માટે છોકરી અને છોકરા વચ્ચે જે ભેદભાવ જોવા મળે છે તેને સમાનતા લાવવા માટે મિત્રો આ અભિયાનની શરૂઆત બે હજાર આઠથી કરવામાં આવી હતી તો રાષ્ટ્રીય બાલિકા દિવસના કેટલાક મુખ્ય ઉદ્દેશ શું હતો એ પણ જોઈએ બાળકીઓના અધિકાર પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે તથા છોકરીઓ પ્રત્યે કરવામાં આવતા ભેદભાવ અન્યાય ગુણ હત્યા અને છોકરીઓના શિક્ષણ અને સ્વાસ્થ્યમાં સુધારો લાવવા માટે તેમજ તેમને પ્રોત્સાહિત કરવા માટે મિત્રો રાષ્ટ્રીય બાળિકા દિવસનો ઉજવવામાં આવે છે અને તેમનો આ ઉદ્દેશ્ય રહેલો છે તો મિત્રો દેશની અંદર જે બાળકીઓ પ્રત્યે જે અજાગૃતતા જેમના પ્રત્યે જે અન્યાય

યોજના શરૂ કરવામાં આવી છે તો મિત્રો આવશે રાજસ્થાનમાં તો મિત્રો તાજેતરમાં રાજસ્થાન રાજ્યમાં આયુષ્યમાન ભારત સ્વાસ્થ્ય વીમા યોજના શરૂ કરવામાં આવી છે કયા નિશાન જે હાલમાં જ રાષ્ટ્રીય નિશાને બાજ ટાઇટસમાં સો મીટર એલ પિસ્તોલમાં મેડલ પોતાના નામે કર્યું હતું મિત્રો આવશે જવાબ સૌરભ ચૌધરીને જે હાલમાં જ રાષ્ટ્રીય નિશાનેબાજ ટાઇટલ્સમાં સો મીટર એર પિસ્તોલમાં મેડલ પોતાના નામે કર્યું છે એટલે ખિતાબ પોતાના નામે કર્યો છે તો આટલું યાદ રાખવાનું હવે જોઈએ છેલ્લો સવાલ ગ્લોબલ ફાયર ફ્લાવર ઇન્ડેક્સ બે હજાર એકવીસમાં ભારત ચોથું સ્થાન કોને પ્રાપ્ત કર્યું છે તો મિત્રો આવજે ભારતને આવજે તો તમારે યાદ રાખવાનું ગ્લોબલ ફાયર ફ્લાવર ઇન્ડેક્સ બે હજાર એકમાં ભારતે ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું

મેનુ ઓપન કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે જો મિત્રો એક્સેલની અંદર મેનુ ઓપન કરવું હોય તો એના માટે મિત્રો ઓલ્ટર કીનો ઉપયોગ થાય છે તમારે યાદ રાખો સેકન્ડ સવાલ સીઆરટીનું પૂરું નામ લખો એટલે એનું ફૂલ ફોર્મ લખવાનું છે તો થશે ફૂલ ફોર્મ કેથોડ રે ટ્યુબ થશે સવાલ નંબર ત્રણ એન્ટરકીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે મિત્રો જે આપણી એન્ટર કી હોય વારંવાર આપણે યુઝ કરતા હોય તેને મિત્રો રિટર્ન કી તરીકે પણ ઓળખવામાં આવે છે હવે આગળ જોઈએ કોઈ પણ કોઈ પણ શબ્દ ફાઇલમાં કોઈ પણ શબ્દને શોધવા કંઈ કીનો ઉપયોગ થાય છે એટલે કે મિત્રો ફાઇલ હોય તેની અંદર કોઈ પણ વર્ડ આપણે શોધવો હોય તો મિત્રો એના માટે કંટ્રોલ એફકીનો ઉપયોગ થાય છે યાદ રાખવાનો હવે સવાલ નંબર પાંચ એન્ટીવાયરસ સોફ્ટવેર શું છે મિત્રો એન્ટીવાયરસ સોફ્ટવેર એ યુટિલિટી એટલે મિત્રો એનો જવાબ આવશે યુટિલિટી સોફ્ટવેર એટલે સિક્યુરિટી યુટિલિટી સોફ્ટવેર છે એટલે સિક્યુરિટી એટલે આપણે જે કોમ્પ્યુટરની અંદર જે ફાઇલ હોય તેને બચાવવાનું કામ આ સિક્યુરિટી યુટિલિટી સોફ્ટવેર કરે છે જે વાયરસ હોય તેનાથી રક્ષણ કરે છે એટલે તમારી યાદ રાખવાનું હવે સવાલ નંબર 6 WN નું પૂરું નામ જણાવો તો મિત્રો WN નું પૂરું નામ થશે વાયરલેસ નેટવર્ક એટલે વાયરલેસ એટલે વાયર વગરનું જાળું એટલે નેટવર્ક થશે વાયરલેસ નેટવર્ક સવાલ નંબર 7 કમ્પ્યુટર નેટવર્ક માં ઓછામાં ઓછા કેટલા કમ્પ્યુટર હોઈ શકે તો મિત્રો કમ્પ્યુટર નેટવર્ક હોય તેમાં ઓછામાં ઓછો મિત્રો બે કોમ્પ્યુટર હોય શકીએ અને વધુમાં વધુ મિત્રો ઘણા બધા કોમ્પ્યુટર હોય શકીએ એટલે તમારે ઓછામાં ઓછા બે આવશે હવે જોઈએ એમઆઈ એમીનું પૂરું નામ જણાવો મિત્રો એમઆઈ એમ પૂરું નામ લખવાનું છે તો થશે મલ્ટીપર્પઝ ઇન્ટરનેટ મેલ એક્સટેન્શન એટલે એનું ફૂલ ફોર્મ થશે એન્ટર ઇન્ટરનેટ મેલ એક્સટેન્શન થશે સવાલ નંબર છ નવ પ્રિન્ટરની ઝડપ જણાવો હવે સવાલ નંબર દસ હવામાનની આગાહી કરવા કયા કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે મિત્રો જે હવામાનની આગાહી કરવી હોય કરવા માટે મિત્રો કયા કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે તો મિત્રો હવામાનની આગાહી કરવા માટે

બે પ્રકાર પડી જો એનો એક આવશે રેમ આવશે એટલે રેન્ડમ એક્સેસ મેમરી ને બીજો બીજોનો પ્રકાર છે મિત્રો રોમ એટલે રીડ ઓન્લી મેમરી તો મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું મેમરીના બે પ્રકાર છે રેમ અને રોમ તો મિત્રો રેમ માં જોઈએ રેન્ડમ એક્સેસ મેમરી તમારે ખાસ ઇન્ફોર્મ યાદ રાખવાનું રેમ એટલે રેન્ડમ એક્સેસ મેમરી તો જોઈએ રેમ એક એવા પ્રકારની માહિતી છે જ્યાં કોમ્પ્યુટરમાં ચાલુ સમયે વપરાતી ઓપરેટિંગ સિસ્ટમ એપ્લિકેશન સોફ્ટવેર સોફ્ટવેર અને ડેટા રાખવામાં આવે છે જે મિત્રો જ્યારે એક એવી માહિતી છે જે કોમ્પ્યુટર ચાલુ હોય તે સમયે મિત્રો સિસ્ટમ અને એપ્લિકેશન સોફ્ટવેર મિત્રો અને ડેટા આ રેમની અંદર રાખવામાં આવે છે રહેલ ડેટા કાયમ માટે હોતા નથી એટલે મિત્રો જે રેમ હોય તેનામાં અંદર જે ડેટા હોય માહિતી હોય મિત્રો કાયમ માટે રહેતા નથી જે કોમ્પ્યુટર બંધ થતા ડિલીટ થઈ જાય છે મિત્રો જે રેમ હોય તેની અંદર જે ડેટા હોય છે તે હંમેશા માટે સેવ કરી શકાતા નથી જ્યારે આપણે કોમ્પ્યુટર બંધ કરીએ ત્યારે આપોઆપ ડેટા ડિલીટ થઈ જાય છે એટલે એમાં કાયમી એની અંદર સંગ્રહ કરી શકાતા નથી એ બાબત તમારે ખાસિયાદ રાખવાની તેથી તેને ટેમ્પરી મેમોરી ટાઇલ મેમરી કહે છે એટલે મિત્રો તેને એટલા માટે તેને ટેમ્પરી મેમરી કે વોલેટાઇલ મેમરી કહે છે તો તમારી મિત્રો સફળ બની શકે છે ટેમ્પરી મેમરી કે વોલેટાઇલ મેમરીને કોને ઓળખવામાં આવે છે તો મિત્રો તમારે યાદ રાખવાનું રેમને ઓળખવામાં આવે છે આગળ જોઈએ રેમમાં રહેલી માહિતીથી કોઈ પણ ભાગમાંથી સીધી રીતે આપણે થઈ શકીએ એટલે તેને રેન્ડમ એક્સેસ મેમરી કહેવાય છે મિત્રો રેમમાં રહેલી માહિતી કોઈ પણ ભાગમાંથી સીધી રીતે આપલે એટલે મિત્રો કોઈ પણ ભાગ હોય તો એક ભાગમાંથી બીજા ભાગમાં એટલે એની માહિતી સીધી રીતે એટલે કોપી પેસ્ટ દ્વારા આપણે થઈ શકે છે એટલે તેને રેન્ડમ એક્સેસ મેમરી તરીકે ઓળખવામાં આવે છે તમારે યાદ રાખવાનું રેન્ડમ એક્સેસ મેમરી તરીકે કોને ઓળખવામાં આવે છે તો મિત્રો આવશે જવાબ રેમને ઓળખવામાં આવે છે આ પણ મસ્ત ટાઈમ વિશ્વા થઈ શકે સામાન્ય રીતે રેમ ને મેલ મેમરી મેન મેમરી તરીકે ઓળખવામાં આવે છે મિત્રો સામાન્ય રીતે આને મેન મેમરી તરીકે ઓળખવામાં આવે છે મિત્રો તમારે યાદ રાખવાનું મેન મેમરી તરીકે પણ ઓળખવામાં આવે છે રેન્ડમ એક્સેસ મેમરી તરીકે પણ ઓળખવામાં આવે છે અને ટેમ્પરી મેમરી એટલે કે વોલેટાઇન મેમરી તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે તમારે આટલી બાબતો મિત્રો ખાસ યાદ રાખવાની હોય જોઈએ મિત્રો ટાઈપ ઓફ રેમ મિત્રો રેમ જો તો રેમ ના મિત્રો બે ભાગ આપણે જોઈ રોમ અને રેમ અને રોમ તો મિત્રો રેમ ના રામ એટલે મિત્રો રામ ની થાય રેમ આવશે રેમ ના મિત્રો બે પ્રકાર પડે છે એસ રેમ અને ડી રેમ તમારે ખાસ યાદ રાખવાનું એસ રેમ અને ડી રેમ તો જોઈએ એસ રેમ સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરી અને ફૂલ ફ્રોમ થશે સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરી હવે જોઈએ ડી રેમ ડાયનેમિક સ્ટેટિક

તો મિત્રો એસ મિત્રો માહિતીનો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે એટલે મિત્રો એસ ડેમ હોય તેને માહિતીનો મિત્રો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે તેને ડી રેમ કરતાં ઝડપી છે એટલે મિત્રો એસ રેમ અને જે ડીએમ છે એના કરતાં આ એસ રેમ એ ઝડપી છે તો મિત્રો એસમને વારંવાર રિફ્રેશ કરવાની જરૂર પડતી નથી તો મિત્રો તમારા આ ખાસ લક્ષણો યાદ રાખવાના એ લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે તે ડી રેમ કરતાં ઝડપી છે તે એસ રેમને વારંવાર રિફ્રેશ કરવાની જરૂર પડતી નથી એમના ખાસ લક્ષણો તમારે ધ્યાન રાખવાના હવે જોઈએ એસ રેમ હવે ડી રેમ જોઈશું ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી આ મેમરી વારંવાર રિફ્રેશ કરવી પડે છે એટલે મિત્રો આ મેમરીને વારંવાર રિફ્રેશ કરવી પડે છે ફ્રેશ કરવી પડે છે તે મેન મેમરીના કમ્પ્યુટિંગ માટે વપરાય છે મિત્રો જે મેન મેમરી હોય તેને ઓપરેટિંગ એટલે કમ્પ્યુટર કરવા માટે આ ડિવાઇસ વપરાય છે તમારે યાદ રાખવાનું મિત્રો આપણે જોયું એસ રેમ અને ડી રેમ તો મિત્રો ડી રેમના અહીંયા બે પ્રકાર પડે છે એક એ ડી રેમ એટલે એ સિન્ક્રોનસ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી થશે ફૂલ ફ્રોમ અને સેકન્ડ છે એસ ડી રેમ એટલે કે સિન્ક્રોનસ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી એટલે તમારે ફરીથી જોઈએ મિત્રો અને બે પ્રકાર પડે છે એક ડી રેમ એટલે સિન્ક્રોનસ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી અને સેકન્ડ જોઈએ સિંક્રોનસ રેન્ડમ સિન્ક્રોનસ

તમારે યાદ રાખવાનો ડબલ ડેટા ધેટ તો મિત્રો તમારે આટલી બાબતો આમાં યાદ રાખવાની રહેશે તો મિત્રો આપણે આજે જોયા કરંટ અફેર્સ અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સવાલો અને મિત્રો રેમના પ્રકારો જો મિત્રો તમને અમારી આ માહિતી તમને અમારો આ વિડીયો મિત્રો ગમે હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો જેથી કરીને વધુને વધુ મિત્રોને અમારી આ સેવાનો લાભ મળી શકે અને તેમના નોલેજમાં વધારો કરી શકાય તો મિત્રો આવતીકાલે ફરી મળીશું જય હિન્દ જય ભારત